નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે તલાટી અને મિત્રો અંદર લઈને અમુક આપણે જીકેના પ્રશ્નો અને તેને રિલેટેડ પ્રશ્નો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ જો તમને અમારું આજે એક પેપર સોલ્યુશન છે જો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે રેડ કલરના બટન પર ક્લિક કરીને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરી દેજો જેથી રેગ્યુલર તમને જીકે સિરીઝનો વિડીયો અને મોડલ પેપર એટલે કે પેપર સોલ્યુશનનો વિડીયો તમને રેગ્યુલર મળતો રહેશે જો મિત્રો

કે બંને પક્ષને પ્રસન્ન બંને પક્ષને પ્રસન્ન રાખવા જતા એટલે કે જ્યારે બંને પક્ષ હોય તો બંને પક્ષને પ્રસન્ન રાખવા જતા બંનેનો વિશ્વાસ ગુમાવવો પડે આવો અર્થ નીચેનામાંથી કઈ કહેવતનો છે તો આવો અર્થ અર્થ ધરાવતી કહેવત છે કે ધોબીનો કૂતરો ન ઘરનો કે ન કાટનો ત્યાર બાદ પ્રસન્ન બત ત્રણ જોઈએ કે લોકસાગરને તીરે તીરે આ નિબંધના કરતા કોણ છે તો તેની અંદર જવાબ આવશે ઈશ્વર પેટલીકર તો લોકસાગરના તીરે તીરે જે નિબંધ છે તેના લેખકનું નામ છે ઈશ્વર પેટલીકર પ્રશ્ન નંબર કે કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે દર્શાવે છે છે એટલે કે શબ્દ હોય તેવું જોડકું વૃંદા તો વૃંદા તો તેનું સમાનાર્થી થશે તુલસી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કે લોકાયત સુરી આ શબ્દ ક્યા સાહિત્યકાર માટે સંકળાયેલો છે તો તેની અંદર જવાબ આવશે રઘુવીર ચૌધરી પ્રશ્ન નંબર મૃત્યુ પણ મૌન ધારી મૌન ધારી ગયું કે જે ક્ષણે ક્ષણોને વૃક્ષા વાણી તે શું વણે આ પ્રસિદ્ધ પંક્તિ ક્યાં કવિની છે તો આ પંક્તિ જે કવિની છે તેનું નામ છે નિરંજન ભગત ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ઝુમો ભિસ્તી વાર્તામાં પાડાનું નામ શું હતું તો ઝુમો ભિસ્તી વાર્તામાં પાડુના પાડાનું નામ હતું વેણું મારી ભગીની પ્રેમની આ ભૂખ તો રહી જ ગઈ છે આ રેખાંકિત પદ નો સમાસ નો પ્રકાર જણાવો તો ભગીની પ્રેમની આ શબ્દનો સમાસ કયો બનશે તો તેનો જવાબ આવશે તત્પુરુષ સમાસ ત્યારબાદ પ્રશ્ન નંબર 10 કે લક્ષને સાધુ તે ક્રિયા માટે કયો સામાસિક શબ્દ વાપરી શકાય તો તેમાં જવાબ આવશે સર સંધાન પ્રશ્ન નંબર 11 કે હિન જન મે નવ હિન માનવ આમાં અલંકાર ઓળખાવો તો તેની અંદર જવાબ આવશે યમક અલંકાર પ્રશ્ન નંબર બાર કે નીચેનામાંથી કયું ઉદાહરણ પૃથ્વી છંદનું નથી તો પૃથ્વી છંદનું નથી તે ઉદાહરણ છે દીઠા હે તે સ્મૃતિ પડ બધા ઉકલ્યા આપરૂડા આ જે ઉદાહરણ છે તે પૃથ્વી છંદનું ઉદાહરણ નથી જ્યારે એ બી અને સી આ ત્રણેયમાં જે આપેલા છે આ ત્રણેય ઉદાહરણ જે છે તે પૃથ્વી છંદના ઉદાહરણો છે ત્યારબાદ પ્રશ્ન નંબર તેર કે ઓછું આવવું આ રૂઢિ પ્રયોગનો અર્થ નીચેનામાંથી કયો છે તો તેમાં જવાબ છે મનમાં દુઃખ થવું પ્રશ્ન નંબર ચૌદ કે નિશ્ચિત થઈને નર્મદા કાંઠે ચાલ્યો હતો તો આ નર્મદા કાંઠે જે પદ છે તેની વિભક્તિ જણાવો તો આમાં કઈ વિભક્તિ આવશે તો તેમાં અધિકરાર્થે સાતમી વિભક્તિ એટલે કે સપ્તમી વિભક્તિ ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ કે એટલી બચત ક્યાંથી કાઢવી આ વાક્યનું કાઢવી પદ કયું ક્રુદંત છે તો આ કાઢવી જે શબ્દ છે તે કયું ક્રુદંત આવશે તો તેમાં જવાબ આવશે વિદ્યાર્થી કૃદંત પ્રશ્ન નંબર સત્તર કે વિલાસ થ્રી ગઈ આમાં આ વાક્ય ભાવે વાક્યમાં ફેરવો તો વિલાસ થઈ આનું ભાવે વાક્યમાં ટ્રાન્સલેટ કરવાનું છે તો તેમાં જવાબ છે વિલાસ થી થ્રી પ્રશ્ન નંબર કે કોઈ વાક્ય રચના સકર્મક અને અકર્મક બંને પ્રકારના ક્રિયાપદોમાં સંભવે છે તો કે કઈ વાક્ય રચનામાં સકર્મક અને અકર્મક બંને પ્રકારના ક્રિયાપદોમાં સંભવે છે તો તેની અંદર જવાબ આવશે કર્તરી વાક્ય રચનામાં

ત્યારબાદ પ્રશ્ન નંબર એકવીસ કે પ્રિયદર્શી કામ્યા પ્રિયદર્શી અને કિમિયાગર અને વક્રદર્શી વગેરે જેવા ઉપનામથી કોણ ઓળખાય છે તો પ્રિયદર્શી પછી કિમિયાગર વિક્રમદર્શી વિક્રદર્શી અને આ બધા ઉપનામ છે એટલે કે આવા તખલુસ તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે તો તે સાહિત્યકારનું નામ છે મધુસૂદન પારેખ પ્રશ્ન નંબર બાવીસ કે દાણલીલા કાવ્ય નીચેના માંથી કોણે લખેલું છે નરસિંહ મહેતાએ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રેવીસ કે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો દિન પ્રતિદિનની સાચી જોડણી સાચી કઈ છે તો તેમાં જ ઓપ્શન ડી એટલે કે બધા હસ્વ દિન પ્રતિદિન

કે ઝાસા ચિઠ્ઠી એટલે શું તો ઝાસા ચિઠ્ઠી કોને કહેવામાં આવે છે તો કે ધમકીનું કારણ દર્શાવતી ચિઠ્ઠી તો ધમકીનું જે કારણ દર્શાવતી ચિઠ્ઠી હોય તેને ઝાસા ચિઠ્ઠી કહેવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છવ્વીસ કે સૃષ્ટિ શબ્દ જે છે તેની સંધિ છોડો તો સૃષ્ટિ શબ્દની સંધિ છોડતા જવાબ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર સત્યાવીસ બલિદાન અઠ્યાવીસ કે મોટાઓની અલ્પતા જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈને જીવું છું આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે તો આ પ્રસિદ્ધ પંક્તિ છે તે કયા કવિની છે તો તેમાં આવશે ઉમાશંકર જોશીની ક્યા કવિ નો કયા ક્યા શહેરમાં તેમનો જન્મ થયેલો છે તે આપણે આમાં જોવાનું છે તો તેની અંદર સૌથી પહેલા જોઈએ કનૈયાલાલ માણેકલાલ મુનશી તો કનૈયાલાલ માણેકલાલ મુનશી નો જન્મ થયો હતો ભરૂચ ખાતે

તો સુરશી તક્ષસિંહ ગોહિલ તો સુરશી તક્ષસિંહ ગોહિલની અંદર તેની સામે શું જવાબ આવશે તો તેની તેની સામે જવાબ આવશે ત્રીજું એટલે કે સુરશી તક્ષસિંહ ગોહિલ તો કે કાશ્મીરનો પ્રવાસ છે નાનાલાલ દલપતરામ તો નાનાલાલ દલપતરામ સામે નાનાલાલ દલપતરામ સામે આવશે મેરામણના મોતી અને કનૈયાલાલ મુનશી તો કનૈયાલાલ મુનશીની સામે જવાબ આવશે તપસ્વીની અને ઉમાશંકર જોશી તો ઉમાશંકર જોશીની સામે આવશે મહાપ્રસ્થાન એટલે તેમાં જવાબ આવશે ઓપ્શન બી સાચો ઓપ્શન

બી ક્વિક એવરી ખાલી જગ્યા ફોર યુ તો તેની અંદર જવાબ આવશે ઇઝ વેટિંગ એટલે કે બી ક્વિક ફોર યુ ત્યારબાદ પ્રશ્ન નંબર એકતાલી ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિયમ એટલે કે વિરુદ્ધાર્થી એવ્યુ નું વિરુદ્ધાર્થી શું થશે તો તેની અંદર જવાબ આવશે કન્ટેમ્પેટ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે કન્ટેમ્પ ત્યારબાદ પ્રશ્ન નંબર બે તાલીકે ચૂઝ ધ કરેક્ટ સિનોનિયમ તો

વર્લ્ડ તો તેની અંદર જવાબ આવશે નો 1 એટલે કે નો 1 ઇઝ પરફેક્ટ ઇન ધ વર્લ્ડ પ્રશ્ન નંબર 47 કે કોમલ્સ એરર મે બી મે બી એસ્ક્રાઇબ્ડ ખાલી જગ્યા હર કેરલેસનેસ એટલે કે કોમલ્સ એરર મે બી એસ્ક્રાઇબ્ડ ખાલી જગ્યા હર કેરલેસનેસ તો તેની અંદર જવાબ આવશે 2 એટલે કે 2 હર કેરલેસનેસ પ્રશ્ન નંબર અડતાલીસ કે ઇન્ડિયા ઇકોનોમી ઇઝ એટ પ્રેઝન્ટ ઇન્ફ્રેસ્ટેડ ખાલી જગ્યા પ્રોબ્લેમ તો તેમાં જવાબ આવશે વિથ એટલે કે ઇન્ફ્રેસ્ટેડ વિથ પ્રોબ્લેમ્સ તે બાદ પ્રશ્ન નંબર ઓગણપચાસ કે મેક વન સેન્ટેન્સ એટલે કે આમાં એક ગ્રામેટિકલી જે સાચું સેન્ટેન્સ છે તે આપણે શોધવાનું છે તો તેમાં જવાબ આવશે સાચો જવાબ તેની અંદર સાચો જવાબ બનશે કે માય અંકલ ટેક્સ નાઇધર ટી નોર કોફી જે ગ્રામેટિકલી સાચું છે તે સાચો જવાબ આવશે ઓપ્શન સી તે બાદ પ્રશ્ન નંબર પચાસ જોઈએ કે ફાઇન્ડ ફાઇન્ડ આઉટ ધ ટાઈપ ઓફ નાઉન એટલે કે ગોલ્ડ એન્ડ સિલ્વર આર પ્રેશિયસ થિંગ ફોર

ટલું હશે તો તેની અંદર જવાબ આવશે એકવીસ વર્ષ પ્રશ્ન નંબર ત્રેપન કે નીચે આપેલી આકૃતિઓમાંથી એક આકૃતિ કોઈ કારણસર જુદી પડે છે તે જુદી કઈ આકૃતિ પડે છે તેની અંદર જવાબ કયો આવશે તો કે કઈ આકૃતિ જુદી પડે છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી એટલે કે જે જે આ આકૃતિ છે છે તે જુદી પડે બાકીના પ્રશ્ન નંબર કે નીચેની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ આપેલા છે તો જે આ આકૃતિ આપેલી છે તેની અંદર તેની અંદર ટોટલ કેટલા ત્રિકોણ આપેલા છે તો તેની અંદર જવાબ આવશે સોળ ત્રિકોણ ત્યારબાદ પ્રશ્ન નંબર પંચાવન જોઈએ કે ચારસો રૂપિયાના શર્ટ પર ચારસો રૂપિયાના શર્ટ પર ચાર ટકા ડિસ્કાઉન્ટ આપી તેના પર દસ ટકા વેચાણ વેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકને તે સી કિંમત ચૂકવવી પડે એટલે કે ગ્રાહકને તે ચારસો રૂપિયાનો શર્ટ કયા કિંમતે પડશે એટલે કે તેને કેટલી કિંમતે પડશે આ ચારસો રૂપિયાનો શર્ટ તો તેમાં જવાબ આવશે ચારસો બાવીસ પોઈન્ટ

પાંચ અંશનો ખૂણો પ્રશ્ન નંબર ઓગણસાઠ જોઈએ કે એક વર્ગમાં ત્રીસ વિદ્યાર્થી હિન્દી બોલે છે પાંત્રીસ વિદ્યાર્થી અંગ્રેજી બોલે છે દસ વિદ્યાર્થી હિન્દી અને અંગ્રેજી બંને બોલે છે

પ્રશ્ન નંબર એકસઠ કે એક વ્યક્તિ કોઈ નિશ્ચિત અંતરે ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને આઠ કિલોમીટર પ્રશ્ન નંબર બાસઠ કે બાર પોઈન્ટ પાંચ ટકાના સાદા વ્યાજના દરે રકમ કેટલા વર્ષે બમણી થશે તો તેની અંદર જવાબ આવશે આઠ વર્ષે

કેટલી હશે તો તેની અંદર જવાબ આવશે ચોત્રીસ વર્ષ પ્રશ્ન નંબર ચોસઠ કે આસુ અને અનુ એક કામ છ અને બાર દિવસમાં પૂરું કરી શકે છે તો બંને સાથે મળીને કામ 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 શરૂ કરે છે તો ત્રણ દિવસ પછી આસુ કામ છોડીને છોડી દે છે તો કામ પૂરું કરવામાં કેટલા દિવસ લાગશે તો તેની અંદર જવાબ આવશે કામ પૂરું કરવામાં ટોટલ છ દિવસ લાગશે તેણે સાહીઠ પ્રશ્નોના જવાબ આપ્યા અને તેને એકસો ને ત્રીસ ગુણ મેળવ્યા તો તેને કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે તો સાચા જવાબ તેને પ્રશ્નના કેટલા પ્રશ્નો આપ્યા છે તો કે આડત્રીસ પ્રશ્નોના

પ્રશ્ન નંબર એકોતેર કે ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા તો તેની અંદર જવાબ આવશે ગવર્નર જનરલ જે ભારતીય હતા નામ છે શ્રી મિત્રો આ જે સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ પૂછે તો જ મિત્રો આપણે શ્રી અહીંયા સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા તો તેમાં જવાબ છે શ્રી રાજગોપાલ આચાર્ય પ્રશ્ન નંબર બોતેર કે ગુજરાતમાં સણનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો સણનું ઉત્પાદન થાય છે ડાંગ જિલ્લામાં ત્યારબાદ પ્રશ્ન નંબર તોતેર કે નીચે આપેલા તાલુકાઓને જિલ્લાઓ સાથે જોડો તો કે કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તેનું જોડકું આપણે જોડવાનું છે તો તેની અંદર જવાબ આવશે કાંકરેજ તો કાંકરેજ કયા જિલ્લામાં આવેલું છે કાંક કાંકરેજ છે તો કાંકરેજ કયા જિલ્લામાં આવેલું છે તો તેની અંદર જવાબ આવશે કાંકરેજ આવેલું છે બનાસકાંઠા જિલ્લો તો કાંકરેજ આવેલું બનાસકાંઠા જિલ્લો ત્યારબાદ છે મેઘરજ તો મેઘરજ આવેલું છે અરવલ્લી જિલ્લો ત્યારબાદ છે જંબુસર તો જંબુસર કઈ જગ્યાએ કયા જિલ્લામાં આવેલું છે તો જંબુસર આવેલું છે ભરૂચ જિલ્લો અને સાગબારા તો સાગબારા જે સાગબારા આવેલું છે નર્મદા જિલ્લો અને ત્યારબાદ વિજયનગર તો વિજયનગર તો સાબરકાંઠા જિલ્લો તો તેમાં જ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર ચુંબોતેર કે નીચેના વિધોનાની વિધાનોની સત્યતા જણાવો તો નીચેના જે વિધાનો છે જેમાં વિધાન પહેલું છે કે લોખંડને કાટ લાગતા એફ સંયોજન બને છે વિધાન બીજું છે કે મેલેરિયા રોગ એનોફિલિસ મચ્છરથી ફેલાય છે તો આ બે વિધાન છે તે બે વિધાન અંગે સાતત્ય સત્યતા એટલે કે સાચું શું છે તે આપણે અહીંયા શોધવાનું છે તો તેની અંદર જવાબ આવશે બંને વિધાન સાચા છે એટલે કે આ બંને વિધાન સાચા છે કેટલા વ્યક્તિઓની સહી કરેલો પ્રસ્તાવ હોવો જોઈએ તો તેની અંદર જવાબ આવશે ઓછામાં ઓછા પચાસ પચાસ વ્યક્તિની સહી કરેલો પ્રસ્તાવ હોવો જોઈએ પ્રશ્ન નંબર છોતેર નીચેના માંથી કયું જોડકું ખોટું છે તો ફેબ્રુઆરી કયા વડાપ્રધાનનો જન્મદિવસ મનાવાય છે તો ઓગણીસ ફેબ્રુઆરીના ફેબ્રુઆરીના રોજ કયા વડાપ્રધાનનો જન્મદિવસ આવે છે તો તેમાં જવાબ આવશે મોરારજી દેસાઈ તો મોરારજી દેસાઈનો જન્મદિવસ આવે છે ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન નંબર 78 કે આફ્રિકન ડેવલપમેન્ટ બેંક નું વડું મથક ક્યાં આવેલું છે તો આફ્રિકન ડેવલપમેન્ટ બેંક વડુ વડું મથક કઈ જગ્યાએ આવેલું છે તો તેમાં જવાબ આવશે આઇવરી કોસ્ટ તો આઇવરી કોસ્ટ ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેંક નું વડું મથક આવેલું છે પ્રશ્ન નંબર 19 કે ભારતનો પ્રથમ ડિજિટલ પંચાયત વોર્ડ બનનાર અહીમાનમ ગ્રામ પંચાયત અહીમાનમ ગ્રામ પંચાયત કયા રાજ્યમાં આવેલી છે તો અહીમાનમ જે ગ્રામ પંચાયત જે જે ભારતની પ્રથમ ડિજિટલ પંચાયત વોર્ડ છે તે કયા રાજ્યમાં આવેલું છે આ ગ્રામ પંચાયત તો તેની અંદર જવાબ આવશે કેરળ રાજ્યમાં પ્રશ્ન નંબર એંસી કે કયા શહેરમાં દેશનું પ્રથમ ગાય અભયારણ્ય બનશે તો પ્રથમ ગાય અભયારણ્ય ક્યાં શહેરમાં બનશે તો તેમાં જવાશે પોરબંદરમાં પ્રશ્ન નંબર કે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો તો તેની આપણે યોગ્ય રીતે આપણે નીચે દર્શાવેલા જોડકા જોડીએ તો તેમાં જવાબ આવશે માઇક્રોસ્કોપ તો માઇક્રોસ્કોપની શોધ કોને કરી તો માઇક્રોસ્કોપની શોધ કરનાર છે ઝેડ જનસેન તો ઝેડ જનસેન તો માઇક્રોસ્કોપ સામે આવશે ઝેડ જનસેન ત્યારબાદ છે સ્ટીમ એન્જિન તો

તેને પ્રશ્ન નંબર ત્યાંથી જોઈએ કે અબુલ ફઝલે ગુજરાતના કયા શહેરને દુનિયાનું બજાર કહીને બિરદાવ્યું હતું તો દુનિયાનું બજાર અબુલ ફઝલે દુનિયાનું બજાર ગુજરાતના કયા શહેરને કીધું હતું તો તેમાં જવાબ આવશે અમદાવાદ શહેરને કયા વેદનું વિધાન છે ત્યારબાદ પ્રશ્ન પ્રશ્ન નંબર પંચ્યાસી જોઈએ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો તો નીચે આપેલા જે જોડકા છે તેને આપણે યોગ્ય રીતે જોડવાના છે તો તેમાં સૌથી પહેલા જોઈએ કે નળ 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 સરોવર 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 તો તો ક્યાં આવેલું છે અમદાવાદ નારાયણ સરોવર તો નારાયણ સરોવર કચ્છ અને ત્યાર પછી સુરસાગર સરોવર તો તે આવેલું છે વડોદરા ખાતે તો તેની અંદર આપણે તેને જે સાચો ઓપ્શન આપણો બનશે ઓપ્શન સી પ્રશ્ન નંબર છી કે સમગ્ર દેશમાં રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રહિત અને ચારિત્ર્યશીલતા દેશપ્રેમના મૂલ્યો વિવિધતામાં એકતા સામાજિક સમરસતા વગેરે જેવા પ્રમુખ ઉદ્દેશો સાથે શિક્ષણ સંસ્થાઓનું સંચાલન કરતી પ્રસિદ્ધ સંગઠન સંસ્થા કઈ છે તો તેની અંદર જવાબ આવશે વિદ્યા ભારતી તો વિદ્યા ભારતી જે છે જે ત્યાં આ એક પ્રસિદ્ધ સંગઠન સંસ્થા જે છે શિક્ષણ સંસ્થાઓનું સંચાલન કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્યાશી કે ભારતમાં તાર સેવા કઈ સાલમાં તેના મુખ્ય શહેરોમાં થઈ હતી તો તાર સેવા કઈ સાલમાં શરૂઆત થઈ હતી તો તેની અંદર જવાબ આવશે અઢારસો ને ત્રેપનમાં પ્રશ્ન નંબર અઠ્યાસી કે ઓલિમ્પિક ધ્વજનો સ્વીકાર સૌપ્રથમ ક્યારે થયો હતો તો તેની અંદર જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને વીસમાં પ્રશ્ન નંબર નેવ્યાશી કે ડ્રબિલ અને હોલ્ડિંગ જેવા શબ્દ કઈ રમત સાથે સંકળાયેલા છે તો ડ્રબિલ અને હોલ્ડિંગ આ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલા છે તો તેમાં જ આવશે બાસ્કેટબોલ સાથે ત્યારબાદ પ્રશ્ન નંબર નેવું કે રેડિયો તરંગ મોકલવા કયા સાધનનો ઉપયોગ થાય છે તો રેડિયો તરંગ મોકલવા માટે ટ્રાન્સમિટરનો ઉપયોગ થાય છે પ્રયોગશાળા છે જે ચંદ્ર પરની પ્રયોગશાળા છે તેનું નામ છે લ્યુનાર લેબ પ્રશ્ન નંબર બાણું કે ઝવેરી બહેનો કઈ નૃત્ય કલા સાથે જાણીતી છે તો તેની અંદર જવાબ આવશે મણિપુરી મણિપુરી નૃત્ય કલા સાથે

ચમત્કારપુર અને આનંદપુર એટલે કે ત્રણે ત્રણ તેના પ્રાચીન નામ છે તેથી જવાબ બનશે ત્રણે એટલે ઓપ્શન ડી પ્રશ્ન નંબર પંચાણું કે જો લીપ વર્ષ હોય તો શક સંવંત મુજબ પ્રથમ દિવસ કયો આવે જો લીપ વર્ષ હોય તો શક સંવંત મુજબ પ્રથમ દિવસ આવશે એકવીસ માર્ચ અને જો લીપ વિયર ન હોય તો તેમાં જવાબ આવશે બાવીસ માર્ચ લિપિયર્સ ન હોય તો શક સંવંતનો પ્રથમ માસ આવે બાવીસ માર્ચ અને જો લીપી લીપ વર્ષ હોય તો શક સંવંતનો પ્રથમ દિવસ આવશે એકવીસ માર્ચ ત્યારબાદ પ્રશ્ન નંબર છન્નું કે ડાંગ આદિવાસીઓમાં પ્રખ્યાત પાવરી એ કેવા પ્રકારનું વાદ્ય ગણાય છે જો પાવરી જે વાદ્ય છે તે કેવા પ્રકારનું વાદ્ય ગણાય છે તો તેમાં જવાબ આવશે સુશીર વાદ્ય ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તાણું છે કે સંકટગ્રસ્ત પ્રજાતિ માટે રેડ ડેટા બુક કોણ બહાર પાડે છે તો તેમાં જવાબ આવશે આઈયુસીએ અને ઓપ્શન સી એક ત્યાર બાદ પ્રશ્ન નંબર નવ્વાણું કે ભારતમાં સ્ત્રીઓને મતાધિકાર ક્યારે પ્રાપ્ત થયો તો સ્ત્રીઓને મતાધિકાર ક્યારે પ્રાપ્ત થયો ભારતની અંદર તો તેની અંદર જવાબ આવશે ઈસવીસન ઓગણીસો છવ્વીસ માં તે બધા જના વિડીયોનો છેલ્લો પ્રશ્ન કે સોમો પ્રશ્ન કે અમદાવાદમાં શાહીબાગ એ કયા મુઘલ શાસકના સમયમાં બનાવવામાં આવ્યો હતો તો સાહિબાગ ક્યાં મુઘલ શાસકના સમયમાં બનાવવામાં આવ્યો હતો તો તેમાં જવાબ આવશે શાહજાના સમયમાં તો મિત્રો આપણે પેપર નંબર ઓગણસીમાં જોયું જો તમને મિત્રો અમારો પેપર પસંદ આવ્યો તો આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને આવા વધારે વિડીયો મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરી દેજો તો ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતરમ